મોટર્સના અનુમાનની વાત કરીએ તો ક્યુ ફોર એફઆઈ ટ્વેન્ટી થ્રીમાં કંપનીનો નફો જે છે તે યર ઓન યુર ધોરણે વધતો આપણને જોવા મળી શકે છે એકસો ઓગણચાળીસ પોઈન્ટ આઠ કરોડની સામે આ નફો જે છે તે વધીને ચાર હજાર છસો પંચ્યાસી લાખ કરોડની આસપાસ આપણને કરોડની આસપાસ આપણને પહોંચતું જોવા મળી શકે છે જ્યારે આવકની વાત કરીએ ઇઠ્યોતેર હજાર હજાર ચારસો ઓગણ ઓગણ ચાલીસ કરોડની સામે અહીંયા વધીને આવક એક પોઈન્ટ ઝીરો છ લાખ કરોડની આસપાસ રહેતું જોવા મળી શકે છે તો નફા અને આવક બંનેમાં આપણને સારો એવો વધારો જોવા મળી શકે છે એબિટાની વાત કરીએ તો ત્યાં સાહીઠ ટકાનો વધારો આવી શકે છે અને આઠ હજાર સાતસો એકતાલીસ કરોડની સામે એબિટા વધીને તેર હજાર નવસો છ્યાસી કરોડની આસપાસ પહોંચતા જોવા મળે છે મળી શકે જ્યારે ઓપરેટિંગ માર્જિનની વાત કરીએ તો અહીંયા પણ સુધારો આવવાની શક્યતા છે અગિયાર પોઈન્ટ એક ટકાની સામે માર્જિન સુધરીને તેર ટકા પર રહેતા જોવા મળી શકે છે અન્ય કયા ફેક્ટર પર ખાસ ફોકસ રહેશે તો ક્યુ ફોરમાં મજબૂત પરિણામની અપેક્ષા તો બનતી દેખાઈ રહી છે મજબૂત જેએલઆર વોલ્યુમના કારણે આ પરિણામ નામ જે તે આપણને સારા આવતા દેખાઈ શકે છે યર ઓન યુર ધોરણે જે આર વોલ્યુમની વાત કરીએ ખાસ કરીને ત્રેવીસ પોઈન્ટ સાત ટકા વધવાનો અંદાજ બનતો દેખાઈ રહ્યો છે અને યર ઓન યર ધોરણે જેએલઆરના રિયલાઇઝેશન આપણે જોઈએ તો તે વધીને ચોવીસ ટકા પણ રહેતા જોવા મળી શકે છે તો વધુ વોલ્યુમ અને રિયલાઇઝેશનના કારણે આ યર ઓન યર ધોરણે જેએલઆરની આવક જે છે તે લગભગ ત્રેપન ટકા આપણને વધતી જોવા મળી શકે છે તેવો અંદાજ પણ બનતો દેખાઈ રહ્યો છે તો જેએલઆરમાં મજબૂત રિકવરી બાદ ડિસેમ્બરમાં આપણે જોઈએ તો નીચલા સ્તરથી સ્ટોક લગભગ ત્રેવીસ ટકા ઉપર આપણને દેખાઈ રહ્યો છે ને આજની વાત કરીએ તો પરિણામ પહેલાં સ્ટોકમાં લગભગ અડધા ટકાથી વધારેની તેજી આપણને દેખાઈ રહી છે તો ક્લિયરલી એક સારા પરિણામ ટાટા મોટર્સનું કાઉન્ટર દેખાડી શકે છે